હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં દોશો? તો જય માતાજી બધાને, અને રામ રામ ને સીતારામ, માતાજી હન ધન હાજર ને રવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે તો અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે, તો આજે છે ને જોવાનું ભૂલતા નહીં, મસ્ત વ્લોગ આવશે. કેમ કે આજે જો હજી 11 વાગી ગયા છે, ને 11 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે, ને હજી જો આપણે હજી જર્સી પણ કાઢી નથી, કેમ કે હજી ટાઈટ બહુ છે. આજે બધાના ગામડે કેટલી ટાઈટ પડી ખાસ કરીને કમેન્ટ કરજો. હાલો તો આપણે મોડું નીકળીએ, કે કેમ કે મારે 11 વાગે એટલે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. અને મિતાલે છે ને આજે વહેલા ભણીનું આવશે, ટિફિન લઈને નથી ગયેલી, કેમ કે આજે 12 વાગે વહી આવવાની છે, કે અને કે પરવાજ જવાનો છે નિશાળેથી, એટલે એને વહેલી રજા પડી જાય, અને એટલે એ ટિફિન વગીની ગયેલી છે, એટલે એ આવવાની છે, એટલે એના માટે આજે રાંધવાનું બાકી છે, અને અમારા માટે પણ રાંધવાનું બાકી છે. તો ફટાફટ હાલો, તો આજે વિડીયો જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે. કપડાં કપડાં જોવાનું બધે જોઈને ખાશે, અને એ બેઠા છે દુકાને, તો આપણે ફટાફટ જઈએ દુકાને. હવે દુકાને બેઠા છે, જોવાનું દુકાને બેઠા, થોડું દુકાનનું કામ હતું તો આપણે બજાવી દીધું અત્યારના સવારના પોરમાં, અને બેસી દુકાને બીજું તો હું મિતાલી બેન અમારે જોવા ભણીને આવતા રહે છે વહેલા. કાલથી જવાનું દરરોજ સરસ લ્યો. હાલો તો અમારે જોવા મિતાલી વેલા એટલા માટે વિજય. હાલો તો નીતુ જુઓ રાંધે છે રસોડામાં, તમને બતાવું રાંધવા મને લાગે અત્યારે મોડું થઈ ગયું રાંધવાનું. મોડું હું હોય 12 વાગે, 12 વાગે તો ભૂખ નો લાગી રે, મારે વેલા ખાવા જોઈએ. ઈ વાત હાસી, હું બનાવું દાળ ભાત ને મેથી ને ભાજી. સો માં દાળ ધોડા કાઢ્યો હો, ભાત આમાં ભાત ને ભાજી. વાહ, આમાં ધોડા કાઢે છે તો બનાવતા હોય તો શું થાય? હાલ તો જલ્દી બની જાય એટલે બોલાવજો, હું દુકાન બેઠો. હા હા, હજી રી ઉતરી ને એવું લાગે એટલે હા હા બોલતી ને કે રોટલા તો હાલો હવે જઈએ આપડે ઘરે, જમવાનું બન્યું કે નહીં જોવા માટે. તો મને તેમ લાગે લગભગ રોટલા બનાવતી છે, જો તો જો સૂલ વાજી શરૂ છે, રોટલા તો બનાવીને કેવું લાગે? તો હાલો હવે જમી લઈએ આપણે. હું તો રોટલા બનાવ એમ લાગે, રોટલા બની જાય લાગે, ભૂખ લાગી બહુ. તો જો એ ઉપાડવા મળી મને, એકવાર હાથ કરવા આવે પછી ઉપાડવાની કા. હા, તો આજે કેટલા મિત્રોની કમેન્ટ આવી, તો આપણે નીતુને કહીએ કે હવે તારે માફી માંગવી જ પડે, તો હાલ તારે માફી માંગવી પડશે. સમાધાનમાં છે ને સમાધાન કરે છે, ખબર કે આપણે એમ આમણામ ભૂલ નથી જઈએ, તો ગલત ફેમિલીને લીધે થી ભૂલ છે થી, પણ તોય હું સોરી તો કહી દઉં, પણ તમારે મને મંજૂરી હું કરવા પડે, તો બધાને સાંભળી લેજો સોરી. મંજૂરી એમ ખબર નથી એમાં, મંજૂરી હું ઉપર ચોકલેટ લેતો હોઉં ખાલી. નીતુ જો આજ કઈક નવું લાવ્યું, આખા દિવસમાં 2-3 વાર મને કીધું કે લગ્ન પછી પ્રેમ જ ન કરતા, આ બાયોનું તો આવું ને આવતરું, આ નવું નવું ક્યાંથી લાવે કે ખબર જ નહીં. તો આજે જોતું હોય તો હું તને લાવી તો દઉં છું, તો લાવી તો જો ને. હાલો તો કેવલે ભણીને વઈએ ઘરે, અને નીતુ જો અહીં બેઠી છે, તો ઈ કઈક કે છે હવે મારે જવાનું પીથલપુર, પણ ઈ કઈક કે શું કે છે? કઈ નઈ, આપડે બધા ને સોરી કીધી ને એટલે મંજૂરી માં ખવડાવવું પડે, ને સમાધાન એ ચીજો છે, તો મંજૂરી સમાધાન નું ન ખાવું પડે. જો આપડે ઘેરે તો સારું સારું બનાવીને ખાઈ લઈએ, આપડે બનાવવું પડે, એટલે આપડે શું કે બાર ની તમી લાવીને ખવડાવી દો. કેટલી કેટલી કમેન્ટ કરી ખબર કે આમને તે આમને આમ બધી, પણ વાત જ નહીં કરવાની, એવું કઈ આપણે વાત જ કરવી જ નહીં. તો હાલો હવે બીજું કઈ લાગુ ને, તો હું હવે નીકળું.
ઘણું લાવવાનું છે, બે ચાર હાડીઓ લેતા આવજો. હાડી તો હમણાં હાડી તમને આપણે સુરત થી નવી મગાવી ખબર છે, એ જે બતાવી ને બતાવી. તો બીજા હાડી હજી સુરત થી મંગાવી છે, એ તમને પછી હવે ક્યારેક બતાવશું. કામ બ્લાઉઝ બ્લાઉઝ સિવાય ને પછી વાત. ચાલો હવે આપણે નીકળી છીએ પીથલપુર. ચાલો આપણે આવી ગયા છીએ ઘરે, પીથલપુર ગયેલા હતા. તો આપણે નીચે હાટો લાવ્યા છીએ, જો મનસુરિયામ. તો આપણે હવે રેડી છીએ ખાવા માટે. હાલો તો રેડી છીએ. તેલ બેતર ખાન છે મનસુરિયામ. આપડે મંસુરી માં તો એને આટલું લેવા છીએ, અને બીજું આપડે જો આપડે સસ્પેન્સ છે અને કીધું નથી, તો આ છે કિટકેટ. કેટલા વાળી છે ને આપડે એને પછી કહી. તો જો બીજું આ શું છે, અત્યારે હાટો કિટકેટ છે ને. આ જિંદગીમાં મારે પહેલી વાર ચોકલેટ લેવા નહીં. એને પાછી કિટકેટ કેટલા વાળી છે ખબર, કેટલા વાળી છે ખબર, 85 રૂપિયાની. એ પણ ગમે એટલા વાળી હોય, નકર તમે જયારે લાવો ને ત્યારે કેવલ ને મિત્તલ હાટું લાવો. મારે કીધું લેવા, આ કીધું તારી હાટું લેવો. લગન દીધા પછી પ્રેમ ઓછો કરે, હાચી વાત છે. હવે લગન પર પ્રેમ ઓછો ની તો વાત કરા, તો આ એટલે બધે ફરવા લઈ ગયો, શિમલા મનાલી ને બધે ફરવા કોઈ લઈ જાય ખરા. પ્રેમ ન હોય તો ક્યાં હાલતો, એ કહેતા હાલતો એટલે બધા ફરવા લઈ જાય, કોઈ બરફમાં કોઈ જુઓ એટલા માટે. અને તમને વ્લોગ જોતા હોય ને પાણી ગયેલા હોય તો તમે કમેન્ટ કરીને ખાસ કહેજો કે લગ્ન થઈ જાય પછી શિમલા મનાલી કોઈ ફરવા તમને લઈ જાય ખરા. તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હે થઈ જાય કોઈ કેમ, ચોકલેટ પહેલી વાર લેવાના એટલે કીધું. ચોકલેટ તો કેટલી વાર લાવું, નીતુ બેઠી દુકાને આપડે ગયેલા હતા ઘરે, તો આપડે આવ્યા હતા. શું કામ કરવા મને શું કરતી, સપ્તી ફળતી મસ્ત મસ્ત સપ્તી કા દણન શાક બનાવન છે એ સપ્તી નું કોરું. હે જોરદાર ટેસ્ટ એનો કેમ આવે, બહુ મજા આવે. અને આપણી તો ફેવરિટ છે સપ્તી, તો તમને બધાને ખબર જ હશે વ્લોગ જો. હેલો ફેમિલી, જો આપણે આવી ગયા છીએ અમારા ઘરની અગાસી ઉપર. તો અત્યારે જો તમે જોઈ શકો કે સનસેટ તો થઈ ગયેલો છે. ગોલભાઈ અમારા હારે આવ્યા છે ના, અહીંયા જો અમારે રમે છે. આ નાના એવા હોય ને એમ રમે છે કા, અગાશી ઉપર નો વ્યૂ એટલે આમ ગજબ નો, આમ જોરદાર મજા આવે. તો શું કેતી બોલ. હું કેતી ખબર તમને કે આપણે કાલે બમદી વિડીયો મૂકેલો હતો કે એમાં થંભલાન છે આપણે, તમે હું હાવણી લઈને મારો, તમે લાકડું લઈને મારો. એ તો કેટલાય બધા કમેન્ટ કરી હતી કે તમે લાકડી લઈને થંભલાન તો હારી પાડી લીધી પણ વિડીયોમાં બાધા નહીં. તો હાલો આપણે બધું છે. હાલો ભાઈજી, બાય 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 બાય. તો જો આવું કઈક હતું અને અગાય સુપર આવ્યા એટલે આમ મજા આવે. આગળ બાય બાય, કોમેડી કરી નાખીએ. બાય 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 બાય. તો હું કે બોલ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આવું છે અમારું ગાંડું ખાતું કે ઘડીક થાય ઝઘડો અને ઘડીક થાય મસ્તી અને ઘડીક થાય કોમેડી. તો આજ તો જો અંધારું થઈ ગયું છે અને શાકભાગ બધું બનાવીને આપણે વયા છીએ અગાશી ઉપર. બાય બાય.